દીદીએ મને એની રૂમમાં વેઇટ કરવા કહ્યું છે, તો તું પણ ચાલ મારી સાથે. ઓકે. એક તરફ આ વિદિશા છે, એકદમ ખડુસ, અને બીજી બાજુ આ દિશા, તે ફોન જ નથી ઉપાડતી. આ ગર્લ્સ ને સમજવું ના ખરેખર કોમ્પ્લિકેટેડ છે. કેવું ચાલે છે તમારું લાસ્ટ યર? એકદમ જોરદાર, પણ એક્ઝામ નજીક આવે છે ને, સખત ફોફડાટ થાય છે હો મને. તમે અહીંયા આવ્યા ને એ મને બહુ જ ગમ્યું. તમે અહીંયા રોકાઈ જાઓ ને. અરે ના ના, હું રોકાવા નથી આવી. તને ખબર છે મારી એક્ઝામ આવે છે, વાંચવાનું હોય. મારી પણ એક્ઝામ આવે છે, આપણે સાથે સ્ટડીઝ કરીશું, મને પણ કંપની મળી જશે. હું અહીંયા એકલી ભણી ભણીને કંટાળી જાઉં છું. પણ સાચું કહું, મારા પેટમાં તો ફાડ પડી છે. વૃંદા, એક્ઝામ નજીક આવે ને એટલે આવું થાય, ડોન્ટ વરી. અરે પણ મારા પેટમાં તો બે બે ફાડ પડી છે. બે ફાડ પડી? એટલે એક તો એક્ઝામ ની અને બીજી તમે ખબર છે મને ડાઉન થતો જ, મને હટતો જ ડાઉન કે આ બંને વચ્ચે કઈક તો પ્રોબ્લેમ છે જ. મારી દીદી નું હવે શું થશે? વૃંદા અને વિદિશા બંને મળીને મારું વાટતા તો નહીં હોય ને? મારે ચેક કરવું પડશે. વૃંદા વિદિશાને એવું ના કહી દે કે મારી કોઈ ગર્લફ્રેન્ડ છે, હું એની પાસેથી રસોઈ બનાવતા શીખું છું. ના 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 ના, મારે ચેક કરવું જ પડશે. તમે મારાથી આટલી મોટી વાત છુપાવી, તમને શરમ ના આવી? આટલા મોટા ન્યૂઝ તમે મારાથી છુપાવ્યા? ઓ હેલો, મેં કઈ વાત છુપાવી? હા, કઈ ન્યૂઝ નથી આવ્યા તમને? તમે શું બોલો છો ને, મને કશું જ સમજાતું નથી. પણ મને બધું જ સમજાય છે. હ, ચીટર? ચીટર? હું કઈ બાબતે ચીટર થઈ ગયો? પણ હું બધું જાણું છું, મારું નેટવર્ક પણ બહુ સ્ટ્રોંગ છે. દિશા, તમે કઈ વાત કરો છો ને, મને ખરેખર કશું નથી સમજાતું. વિદિશા, એક મિનિટ હોલ્ડ કરજો. વૃંદા ક્યાં ગઈ? મને નથી ખબર યાર. આ કેમ રડે છે? સારું નથી કરી દીધું, હવે મારી દીદીનું શું થશે? વિદિશા, દીદી.
વિદિશા, વિદિશા રડે છે કેમ? દીદી, હવે હું અહીંયા જ રોકાવાની છું બસ. હા, એટલે જ તો મેં તને રોકી છે ને. મમ્મી સાથે મારી વાત થઈ. નીલમ માસની દીકરીના મેરેજ છે એટલે આપણા ઘરમાં આવરો જાવરો વધી ગયો છે. તારું ભણવાનું ડિસ્ટર્બ ના થાય એટલા માટે તું અહીંયા જ રોકાઈ જા. હવે હું દીદીનો પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરીને જ રહીશ. વિહાને જમી લીધું બેટા? હા બા. જીજુ તો દીદી સાથે જમવા પણ નથી બેસતા અને મારી દીદી કેવી સ્માઈલ કરી રહી છે બધાની સામે. વૃંદા, વિદિશા, તમે બંને જણા ભણવા માટે જાગજો. વાતો એ ના વળગતા. હા, શું કીધું? ના બા, મને તો સ્ટડીઝ નું સખત ટેન્શન છે. હા, અરે અરે અરે, આરો જમવાનું બાકી છે ને, તો આવ બેસ. વિદિશા દીદી, તમને રેવા ભાભી જેવું જમવાનું બનાવતા આવડે છે? ના ના, જરાય નહીં. અરે હું તો વૃંદા કિચન જતી પણ નથી. ના જ આવડે ને, વિદિશા જેવી ખડુસ છોકરી કોઈ દિવસ જમવાનું ન બનાવી શકે. ના ના, એવું જરાય નથી. મને મમ્મીનો કાલે જ ફોન હતો કે વિદિશાએ દૂધીનું શાક અને દાળ બનાવ્યા હતા અને કાલે દાળ ઢોકળી, બરાબર ને? કોણ યાદ કરી તને દીકરા? મમ્મી યાદ કરતી હશે. વિદિશા દીદી, અમારે ત્યાં પણ કાલે દૂધીનું શાક, દાળ અને સવારે દાળ ઢોકળી પણ બનાવી હતી. અરે વાહ, આરો તને રસોઈ બનાવવાનો પણ શોખ છે? હા તો ભાભી, તમે હતા નહીં અહીંયા તો ખાલી ટ્રાય કર્યો. ભાભી, આરવની એક ફ્રેન્ડ છે જેને રસોઈ બનાવતા શીખવે છે. ભાભી, આરવે ઓસમ રસોઈ બનાવી હતી. એમ? આરવ, તારી ફ્રેન્ડ સાથે મારી વાત તો કરાવજે. શ્યોર ભાભી, ઈવન એ તો કહેતી જ હતી કે એને તમારા સાથે વાત જ કરવી છે. હમણાં જ ફોન લગાડ ને ભાભીની સામે. લગાડ લગાડ એ મહાન છોકરીનો ફોન. હું પણ જોઉં જેણે તને દાળ ને શાક બનાવતા શીખવ્યા. લગાવ. હા તો લગાડું છું ને, હું તો કઈ ડરું છું થોડી. તમે કેમ અચાનક આમ ઊભા થઈ ગયા? હાશ, એ તો મારી ફ્રેન્ડ મીનુનો ફોન છે. મેને ફોન કર્યો હતો ને, એક પ્રોજેક્ટ વિશે વાત કરવાની હતી અને પછી એનો કોલ રિસીવ નતો કર્યો, એનો કોલ આવી ગયો તો હું એની સાથે વાત કરી લઉં. આરવ, તું કેમ અટક્યો? ફોન લગાવ ને. લગાડું છું ચાંપલી. હા, થેન્ક યુ સો મચ મીનુ. તું મારી વાત સાંભળ, હું તને હાલ ફોન પર વાત નહીં કરી શકું, હું તને થોડી વારમાં કોલ બેક કરું છું. અરે, એક ઇમ્પોર્ટન્ટ કોલ આવવાનો છે મને. હા હા હા, આવી ગયો. હેલો, શું થયું? તમે આટલા હાંફી કેમ રહ્યા છો? એ તો ઘરમાં એક મેડિકલ ઇમરજન્સી આવી ગઈ છે તો હું ડોક્ટરને શોધવા ભાગી રહી છું. ઓકે, તો તમે ફોન કટ કરી દો. ટેક કેર. શું થયું આરો? ભાભી, એના ઘરે મેડિકલ ઇમરજન્સી આવી ગઈ છે ને તો એ ડોક્ટરને બોલાવવા ગઈ છે. હે ભગવાન, એના ઘરે જે બીમાર છે એ જલ્દી સાજું થઈ જાય. હવે મીનુડીને ફોન કરવો પડશે. હેલો મીનુ, અત્યારે પૂરતો તો ઠીક છે પણ હું સખત ટેન્શનમાં છું યાર. આ છોકરી કોણ છે? વિદિશા છે કે શું?
એક બાજુ મને દીદીનું સખત ટેન્શન છે, ઉપરથી આરવ મને ફોન પર ફોન કર્યા કરે છે. મને તો સમજાતું નથી કે હું દિશા બનું કે વિનિશા. ના ના જરાય નહીં, એક નંબર તો ખડુસ છે ખડુસ. મને તો લાગે છે કે હવે તો હું પકડાઈ જઈશ. વિદિશા, કોઈ ટેન્શન છે? કોનાથી પકડાઈ જઈશ? કાકાજી ખાવા ભી તો કોઈ ટેન્શન જ નથી. ના ના, મારી ફ્રેન્ડ મીનુનો ફોન છે, એ મને કહેતી હતી કે હું લેક્ચર્સ અટેન્ડ નથી કરતી તો એમાં પકડાઈ જઈશ. મારું નામ યુનિક છે ને, મારા નામ જેવું ક્લાસમાં બીજા કોઈનું નામ જ નથી. તો એ આ છોકરી સાચું બોલે છે કે ખોટું? રેવા શેફાલીની બહુ ઇન્ક્વાયરી કરતી હતી ને, સારો મોકો હાથ લાગ્યો છે. હવે હું રેવાની બેનને ફાયર કરીશ. અચ્છા ઓકે, હું તારો ફોન આપતો. હેલો વિધિ, તું ચૂપ કેમ થઈ ગઈ? હેલો વિધિ, તને મારો અવાજ સંભળાય છે? હેલો, તારો અવાજ કેમ બદલાયેલો લાગે છે? તારો ફોન લીધો, આઈ હોપ યુ ડોન્ટ માઇન્ડ. ના ના ભાભી, જરાય નહીં. શું છે ને કે રેવા મારી બેન શેફાલીનું બહુ જ ધ્યાન રાખે છે, તો પછી મારે પણ રેવાની બેન વિદિશાનું ધ્યાન રાખવું પડે ને. મીનુ 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 મીનુ, તમારી સંકટ સભીની સાકર છે સાકર. થેન્ક યુ સો મચ, આઈ લવ યુ યાર. સોનિયા આવી હતી અહીંયા, એને મારી હેલ્પ જોઈતી હતી. છેલ્લે ફૂડ કોર્નરે બેઠા હતા ત્યારે એના હસબન્ડની ફરી લીક મળી. અમે બંને ત્યાંથી કારમાં નીકળ્યા અને સોનિયાએ કાર અચાનક રાજન્સ હાઉસ પાસે આવીને ઊભી રાખી દીધી. જો લિંક મળી ગઈ હતી તો તમે એના હસબન્ડને શોધવા કેમ ન ગયા? અહીંયા ઘરે કેમ આવી ગયા? એક્ઝેક્ટલી, એ જ મારો પણ સવાલ હતો. મને એવું લાગે છે કે સોનિયા જાણી જોઈને મને ઘર સુધી ડ્રોપ કરી ગઈ. કોણ જાણે એના મનમાં શું ચાલતું હતું. અચાનક સવારે હેલ્પ માંગવા આવી, અમે એના હસબન્ડને શોધવા ગયા અને રાત સુધીમાં એ મને ઘર પાસે આવીને એવું કહે છે કે હવે એને મારી હેલ્પની જરૂર નથી. સ્ટ્રેન્જ. યસ, મને પણ એનું બિહેવિયર ખૂબ જ વિચિત્ર લાગ્યું. સોનિયા મારા માટે હવે રહસ્ય બનતી જાય છે. કદાચ એના હસબન્ડ ઘરે આવી ગયા હોય અને એ તમને કહેવા ન માંગતી હોય. ખબર નહીં, આ બધું વિચારી વિચારીને મારું મગજ ખરાબ થઈ ગયું છે. રિલેક્સ, તમે આટલું વિચારો નહીં અને દરેક મૂંઝવણનો જવાબ સમય જતાં એની મેળે જ મળી જાય છે. રેવા ભાભી, કનિકા ભાભી તમને બોલાવે છે. હું આવું. ભાભી, તમે મને બોલાવી? યસ રેવા, દરવાજો બંધ કરીને અંદર આવું ને. હા. પ્લીઝ કમ એન્ડ સિટ. હા ભાભી, બોલો. રેવા, સવારે વિહાન હતો એટલે સરખી રીતે તારી સાથે વાત ન કરી શકી, અને ત્યારબાદ રૂંધા અને આરવ હતા એટલે એમની સામે વાત ન કરી શકી.
છતાં પણ એ લોકોએ વિહાનના અફેરની વાત સાંભળી લીધી. આઈ એમ રિયલી સોરી ફોર દેટ. એકચ્યુઅલી હું આ ન્યૂઝ સાંભળીને ખૂબ ટેન્શનમાં આવી રહી હતી. રેવા વિહાન બીજી કોઈ છોકરી સાથે હતો એ જાણીને તને કંઈ જ નથી થયું? રેવા તને ખબર છે ને તારી લાઈફ ડેન્જર ઝોનમાં છે, રાઈટ? એ છોકરી ઘરની બહાર સુધી આવી ગઈ. એ છોકરી કોણ છે એની મને નથી ખબર, એનો ફેસ પણ મેં નથી જોયો. અને એ છોકરી વિહાનના ખભે માથું મૂકીને રડી રહી હતી. રેવા, આ વાત કહેવા માટે મેં તને આશ્રમમાં પણ ફોન કર્યો હતો અને તે મારી વાતને મજાકમાં ઉડાવી દીધી હતી. રેવા, મને તારી ખૂબ ચિંતા થઈ રહી છે. આઈ એમ સો મચ વરિડ અબાઉટ યુ. ભાભી, એમાં ટેન્શન લેવા જેવી વાત જ નથી. વિહાનની ફિલ્ડ જ એવી છે કે હંમેશા છોકરીઓથી ઘેરાયેલા હોય છે. તમને તો મારા કરતાં વધારે ખબર હશે. યસ, બટ વિહાન ત્યારે એકલો હતો, પણ અત્યારે તું એની સાથે છે. ભાભી, મને વિહાન પર કોઈ શંકા નથી. હું તને શંકા કરવાનું કઈ જ નથી રહી રેવા, પણ તું વિહાન સાથે આ વાત કર પ્લીઝ. વિહાને મને બધી જ વાત કીધી છે, પણ હું તમને કહી શકું એમ નથી. ભાભી, મારે વિહાન સાથે કોઈ ખુલાસા નથી કરવા, અને આમ પણ જ્યાં પ્રેમ હોય ત્યાં ખુલાસા ના કરવાના હોય. ઓકે, ફાઇન રેવા, એઝ યુ વિશ. બટ રેવા, આ વિશે તને મારી કોઈ પણ હેલ્પની જરૂર હોય સો જસ્ટ ફીલ ફ્રી ટુ ટોક. ઓકે? શ્યોર ભાભી. એક મિનિટ રેવા, વિદિશા આપણા ઘરે રહેવા આવી મને ખૂબ ગમ્યું, પણ તું એનું થોડું ધ્યાન રાખજે. બિકોઝ જ્યારે હું ઘરે પાછી આવીને ત્યારે બહાર લોનમાં કોઈની સાથે વાત કરી રહી હતી. ડર લાગે છે, હું પકડાઈ જઈશ તો, એવું કંઈક બોલી રહી હતી. તું વિદિશા સાથે વાત કરી જોજે, અને મારી કોઈ પણ હેલ્પની જરૂર હોય તો પ્લીઝ ટેલ મી. યુ નો, સમટાઈમ્સ એવું થાય છે કે આપણા જ ભાઈ બહેનો પોતાના મનની વાત આપણી સાથે જ શેર નથી કરી શકતા, અને એ ટેન્શનમાં ને ટેન્શનમાં એ લોકો ઘર છોડીને જતા રહે છે. જો શેફાલીએ આવું કંઈ કીધું હોત ને તો ગમે તેમ કરીને મેટર શું છે ને એ તો મેં જાણી જ લીધું હોત. જેમ તને શેફાલીની ચિંતા થાય છે ને, એવી જ રીતે મને પણ વિદિશાની ચિંતા થઈ રહી છે. શેફાલીની બહુ પંચાત હતી ને તને, પણ હવે તું વિદિશાનું ધ્યાન રાખ. પણ રેવા, મગનું નામ મરી નથી પાડી રહી, ના તો આશ્રમમાં શું થયું એ વિશે સરખી વાત કરી રહી છે, ના તો વિહાનના અફેર વિશે. બહુ કાટ છે છોકરી. પણ હું પણ કનિકા રાજહંસ છું. જ્યાં સુધી વિદિશા આ ઘરમાં છે ત્યાં સુધી રેવા આ ઘરમાં શાંતિથી તો નહીં જ રહી શકે. નેવર.